नमस्कार दर्शक मित्रों, आप जोई रहा छो भावनगर मीडिया न्यूज। आज रोज सूरत शहर ना ओलपाड़ तालुकाना तलाद गामे भारतीय जनता पार्टी द्वारा स्थानिक स्वराज्यनी चूंटणी अंतर्गत जिला पंचायतना उम्मीदवार सीताबेन राठौड़ तथा तालुका पंचायतना उम्मीदवार किरण पटेलनी चूंटणी प्रचार करवामां आव्यो हतो, जेमां उपस्थित सांसद सभ्य श्री दर्शनाबेन जरदोश, धारासभ्य श्री मुकेशभाई पटेल, सरपंच श्री सुभाषभाई ओलपाड़, तालुका संगठन प्रमुख ब्रिजेशभाई, श्री अरविंदभाई पटेल, जिला पंचायतना उम्मीदवार श्री सीताबेन राठौड़, जिला पंचायतना मंत्री श्री भारतीबेन, युवा मोर्चा ना विमलभाई, तालुका पंचायतना उम्मीदवार किरणभाई पटेल उपस्थित रही तमाम कार्यकर्ताओ अने ग्रामजनों द्वारा पुष्प आपी स्वागत करवामां आव्युं हतुं। गाम में मोटी संख्या लोग हाजर रहा था। रिपोर्टर जयदीप राठौड़, सूरत। महानगरपालिकानी साथे मळीने छ महानगरपालिकामां भव्य विजय भारतीय जनता पार्टीने मळ्या पछी तालुका अने जिल्ला पंचायत माटे अमे सुसज्जत छीए। एमां ओलपाड़नी अंदर प्रथम वखत इतिहासमां एवुं बन्युं छे के 5 तालुका पंचायत अने 1 जिल्ला पंचायतनी सीट बिनहरीफ थई छे। एटले आ वखत अमे पूर्ण बहुमती साथे बधी ज सीटो जीतीने अमे एक नवो रेकॉर्ड करवाना छीए। ત્યારે જે ઉમેદવારો અહીંયા મેદાનમાં છે એમાં સામે હરીફોને તો કોંગ્રેસે તો ઉમેદવારો પણ નથી મળતા, ત્યારે અમારે ત્યાં શિક્ષિત અને સારા એવા ઉમેદવારો પ્રજાની વચ્ચે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરીને વિકાસની રાજનીતિ સાથે વિકાસ કર્મને અને કરેલા કામોને આધારે મત માંગવા જાય છે। અને અમને ભરોસો છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પડખે લોકસભા અને વિધાનસભામાં પ્રચાર રહી છે એવી જ રીતે આ વખતે પણ રહેશે। મીડિયાના માધ્યમથી લોકોને એવું કહીશ કે જે અનુભવ થયો છે કે મતદાન ખૂબ ઓછું થાય છે, તો મતદાન પ્રત્યે જાગૃતતા કરે અને વધુમાં વધુ આ આપણો હક છે લોકશાહી પરંપરાની અંદર, તો મતદાનનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને ચૂંટીને મોકલે। સમગ્ર ગુજરાતની અંદર સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે એમાં આજે ઓલપાડ તાલુકાની અંદર અમે તળાપ ગામની અંદર પ્રચાર અર્થે આવ્યા છે। ઓલપાડ તાલુકાની અંદર પ્રથમવાર 24માંથી 5 તાલુકા પંચાયત અને 5માંથી 1 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે। સામે વિકાસના કામો 5 વર્ષની અંદર એટલા બધા વિકાસના કામો થયા છે, 2 ગામના જોડતા રસ્તા હોય, ગામની અંદર રસ્તા હોય, પાણીની પાઇપલાઇનો, વીજળી માટેના એસએસ હોય, તો આ પ્રકારની તમામ સુવિધા ઓલપાડની અંદર અમે ઊભી કરી છે। ત્યારે સામે કોંગ્રેસને કોઈ ઉમેદવાર પણ મળતા નથી અને ઉમેદવારો જે જે જગ્યાએ ઊભા રાખ્યા છે એ લોકો બહારગામથી લાવીને ઉમેદવારો ઊભા રાખવાની પરિસ્થિતિ આવી છે। આવી પરિસ્થિતિની અંદર આજે એમ કોર્પોરેશનની અંદર જે સીટ ગામડા જે સિટીની અંદર અમારા સમાવેશ થયા છે એની લગભગ 75% જે વોટિંગ મતદાન એમાં થયું છે, તેમ આ વખતે પણ અમારા ગામડાની અંદર લગભગ 80% ઉપર આ સ્વરાજની ચૂંટણી અંદર મતદાન થવાનું છે। ત્યારે આ વખતે ઓલપાડની અંદર ટોટલ ક્લીન ચીટ ભારતીય જનતા પાર્ટી ક્લીન ચીટથી જીતશે અને કોંગ્રેસના સુપડા સાફ થવાના છે।